દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાય છે ત્યારે નવસારી શહેર સહિત જિલ્લા ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે. તીવ્ર વરસાદ પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નવસારી શહેર સહિત જિલ્લાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અહીં નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર વોરાવાડની સ્થળ મુલાકાત કરી હતી. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તાર વોરાવાડ વિસ્તારના સ્થળાંતરિત કરવામાં આવેલા અસરગ્રસ્તો સાથે સંવાદ કરી સરકાર આ વિપદામાં તેમની પડખે છે તેવો સહિયારો આપ્યો હતો. સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમસ્યામાં અસરગ્રસ્તોની પડખે ઊભી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતી માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટીની NM કોલેજ સ્થિત સભાગૃહમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુખ્યમંત્રીને નવસારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, સ્થળાંતરિત નાગરિકો અને તેમના માટેના આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો આપી સમગ્ર લક્ષી વિગતોથી માહિતગાર કર્યા હતા. વર્તમાન વરસાદી સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લો રેડ એલર્ટ પર છે અને સમગ્ર વહીવટી તંત્ર દ્વારા લોકોના જાનમાલના રક્ષણ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ સમીક્ષા બેઠકમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી અને પાણી પુરવઠા મત્સ્યોદ્યોગના રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, સુરત રેન્જના એડિશનલ IGP ડોક્ટર SP રાજકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય તેમજ જિલ્લા વહીવટી તંત્ર ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, ખાસ તો વહીવટી તંત્ર અને સરકારના બાબતની બાબતમાં મેં બધી જ વાત કરી છે, પરંતુ જેટલા પણ લોકો ઇફેક્ટિવ છે, કેટલાક લોકોને જે સ્થળાંતર કરાયું છે એ માટે આપણા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, આપણા જે લાડીલા સંસદ સભ્ય, એમણે પણ ખૂબ મોટી માત્રામાં કીટો બનાવડાવી છે. અહીંયાની પણ સ્વામિનારાયણથી લઈને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ કીટો ખૂબ સારી બનાવી છે અને આવનારા દિવસોમાં જ્યાં જરૂર પડે ત્યાં. પરંતુ આજે અમે એક ચિંતા એવી કરી છે કે જ્યારે પાણી જ્યારે ઓસરી જાય ત્યારે એને ખાવાના કરતાં બીજી જરૂરિયાત વધારે ઊભી થાય છે. ત્યારે જે જે જરૂરિયાત જેવી લાગશે એ પ્રકારની કીટ બનાવવાનું અમે પણ વિચારી રહ્યા છે અને એ જ રીતે પાટીલ સાહેબે આપણને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ મારું ધ્યાન દોરજો, પરંતુ લોકોને કોઈ તકલીફ નહીં પડે એ રીતેની મદદ આપણે સર્વે બધા લોકોએ કરવાની. ખાસ કરીને જ્યાં જ્યાં પહોંચી નથી શકાતું પણ ટેલિફોનિક રીતે અમે એ લોકો સાથે ચર્ચા કરતા રહીએ છીએ. વર્ષોથી ટેવાયેલા છે એટલે એ લોકો અઠવાડિયા 10 દિવસ માટે કમ્પ્લીટલી એ લોકોના ઘરમાં તકલીફ નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા કરે છે. તેમ છતાં આજે વાઘરેજ છે તો જાતે બોટમાં અમે લોકો જિલ્લા અધ્યક્ષ સાથે ત્યાં ગયા અને ત્યાં પણ અમે પૂછીને આવ્યા છે, પરંતુ એટલી બધી ત્યાં જરૂરિયાત દેખાઈ નહીં. પણ તેમ છતાં અમે એમ કહ્યું છે કે કંઈ પણ હોય તો તમે ફોન કરજો દૂધથી લઈને. પણ દૂધની પણ વાત કરું તો આ ઘોલ, જે ઘોલમાં લોકો પશુપાલક છે, બિલ્લી મરણની અંદર ઘણા વોર્ડમાં આ ઘોલના લોકો દૂધ આપવાનું કામ કરે છે. એટલા માટે કેટલીક જગ્યાએ જે આવી પરિસ્થિતિ છે ત્યાં ચોક્કસ, ને આપને પણ કહું છું, કોઈ જો આવું કોઈ તમારા તરફથી પણ જાણવા મળે તો ત્યાં આપણા સંગઠનના કે અન્ય લોકો ત્યાં ચોક્કસ રીતે પહોંચીને આપવાનો પ્રયત્ન કરશે. ના, અત્યારે જ ચર્ચા થઈ છે, જ્યાં જ્યાં નથી પહોંચ્યું ત્યાં કોઈ પણ જગ્યાએ બાકી નહીં રહેવું જોઈએ. ને તેમ છતાં પણ અમારા ધ્યાન પર આવશે તો તરત જ તંત્ર અને અમારી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ મારફત ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.